એરિસ્ટોટલ ગ્રીકમાં મોટા ફિલોસોફર દાર્શનિક થયા, એ બધું ત્યાગને આનંદ તેની બહુ વાતો કરતા હોય, તો એને એક ધનાઢ્ય મિત્ર હતો, તો એને ગમે નહીં એટલે સતત એરિસ્ટોટલનો વિરોધ કરે કે તમે શું કામ ધનપતિઓ નિંદા કરો છો, અત્યારે આપણે ખોદની કરી જ ને, એટલે એરિસ્ટોટલને કે તમે ધનપતિઓ નિંદા શું કામ કર્યા કરો છો, તો કે પણ એ ધન એવું છે કે જાળવવા જેવું છે, હું તમારી નિંદા નથી કરતો, ધન નહીં કરું છું, કે જેમાં જાળવવા જેવું છે, વાત સાચી હતી ને, પણ હવે આવું હોય એ લગભગ લોકો ગરીબ હોય, એટલે એરિસ્ટોટલ પાસે બહુ મૂડી કાંઈ નહીં, એમાં બહુ જરૂર પડી ગઈ, એટલે એનો આમ તો પાછો મિત્ર હતો, એટલે એની પાસે ગયા અને એને કીધું કે તું મને થોડા રૂપિયા આપ, ઓલાને મોકો મળી ગયો, હવે દે, એ કે હાલે અત્યાર સુધી ખોઈદ્યું છે, હવે અત્યારે સભા છૂટ્યા પછી હું કોઈને કહું તમે આટલું કામ કરજો, કરે એટલે ગમે તેમ વાત કરે, નહીં નહીં નહીં, બહુ રજા એરિસ્ટોટલ બિચારો કે ભાઈ સાહેબ મારે બહુ જરૂર છે અને તમે મહેરબાની કરીને મને તમે મદદ કરો, નહીં કશું જ નહીં થાય, કરી લો એમને પૈસા વગર થતો જાઓ, કઈ સાહેબ બહુ મજાની વાત. પછી એરિસ્ટોટલ થી રહેવાનું નહીં ને, એટલે પગમાં પડી ગયો, કારણ કે જરૂર હતી જવું ક્યાં, પેલા પગમાં પડે પગ, હવે એનો આવો મિત્ર ને એના પગ પકડે એટલે કેવું થાય, એટલે કે હા 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 રાખ રાખ રાખ, તારે જોઈશે હું તને આપીશ, પણ એટલું તો દોસ્ત ખબર પડી ને કે પૈસો છે એ મહત્વનો છે, પગે પડીને ખબર પડી એરિસ્ટોટલે જવાબ દીધો ને એ મહત્વનો છે, બુદ્ધિ છે ને, એમણે કીધું મને એ નથી સમજાણું તમે જે પૂછો છો એ તો એક આવશ્યકતા છે, હજી એમને પકડી રાખે છે, પણ એક વસ્તુ મને ખ્યાલ આવ્યો તારે પગે પીડ્યો તે શું, કે ધનપતિઓને માથા ઉપર કાન નથી હોતા પગમાં હોય છે, ગજબ ગજબ, એટલે ધન માણસનો ગર્વ ચડે એટલે બહેરો કરી નાખે, યૌવન માણસને અંધ કરે, અને સ્વજનોનો જયારે ગર્વ ચડે ત્યારે માણસ લંગડો થઈ જાય કે પોતાના પગભેર ચાલવાની બધી શક્તિઓ ગુમાવી દે છે, હા મદ ચડી જાય.